નમસ્કાર, ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઘોઘંબા તાલુકાના ગોદલી અને ગડીબીલી ગામને જોડતા રસ્તા ઉપર બનેલો પુલ વરસાદના કારણે તૂટી ગયો છે, જેના કારણે લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે. ગામ લોકોમાં ખૂબ જ ભારે નારાજગી જોવામાં મળી રહી છે અને સ્થાનિક જે સત્તાધીશો છે તેમની સામે આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોનું જો માનીએ તો લોકોનું કહેવું છે કે છેલ્લા 3 મહિના અગાઉ જ 5 લાખ રૂપિયાના ખર્ચે 15માં નાણાં પંચમાંથી આ રોડ અને આ નાળું બનાવવામાં આવ્યું હતું, જેને 3 જ મહિના થયા છે અને ગામ લોકોએ આક્ષેપ લગાવ્યા છે કે આ નાળાના ઉપર જે માલ છે એની અંદર ગુણવત્તામાં પણ ખામીઓ છે અને ખાલી માટી પુરાણ કરી અને ઉપર RCCનો માલ પાથરી દેવામાં આવ્યો હતો, જેની અંદર કોઈ પણ પ્રકારના લોખંડના સળિયા પણ મૂકવામાં આવ્યા નથી અને જેના કારણે આ પુલ પહેલાં જ વરસાદની અંદર ધોવાઈ ગયો છે, તૂટી ગયો છે અને લાખો રૂપિયાનું નુકસાન સરકારને થયું છે. ગામ લોકો કહી રહ્યા છે કે આ રોડ એ ગડીબીલી અને ગોદલીને વચ્ચે સંપર્ક માટેનો એકમાત્ર સેતુ હતો અને ઘણા બધા લોકોની રજૂઆત અને ઘણી બધી માંગણીઓ પછી આ રસ્તો બન્યો હતો, આ નાળું બન્યું હતું જે તૂટી ગયું છે પહેલાં જ વરસાદે, જેના કારણે 10 કિલોમીટર ફરી અને લોકોને ઘોઘંબા જવાનો વારો આવ્યો છે. ત્યારે ગોદલી અને ગડીબીલી ગામની વચ્ચે રસ્તાને જોડતું જે નાળું હતું એ તૂટી જતાં રસ્તો બંધ થયો છે. ગામ લોકોની અંદર સખત નારાજગી જોવા મળી રહી છે અને ગામ લોકો ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે કે આ નાળું બનાવવાની અંદર ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેના કારણે આ નાળું બન્યાના 3 જ મહિનાની અંદર પહેલાં જ વરસાદમાં નાળું ધોવાઈ ગયું છે અને નાળું ધોવાઈ જતાં નીચેથી જે મટીરિયલ નીકળી રહ્યું છે એની અંદર પણ ખુલ્લે ખુલ્લો ભ્રષ્ટાચાર થયો હોવાનું દેખાઈ રહ્યું છે, જેની અંદર માલની ગુણવત્તા જે સિમેન્ટ કોન્ક્રીટ અને કોઈ પણ પ્રકારના પુરાણ વિના સિમેન્ટ કોન્ક્રીટનો એકલો માલ પાથરી અને એની અંદર સળિયા પણ વાપરવામાં નથી આવ્યા તેવો આક્ષેપ લોકો લગાવી રહ્યા છે. લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ઘોઘંબા. એટલે કહું છું સરકારને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તો ક્યાં આવે, એનાનું તપાસ કરો, તપાસ કરીએ તો વહેલામાં વહેલી તો ક્યાં રસ્તો બનાવવા આવે. 15માં નાણાં પંચ અને 10% જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી આ રોડ બનાવ્યો. 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ હતી, 5 લાખમાંથી માટી પુરાણ કર્યું, પથ્થર નાખીને RCC ઉપર નાખી દીધું. ખુદ જિલ્લા પંચાયતના સદસ્ય રમેશ રાઠવાએ 2 ઇંચ માલ નાખીને પુરાણ કરીને RCC નાખી દીધું. આ ખાલી માટી ઉપર એ બધું કરેલું છે, નીચે પથ્થર નાખીએ માટી છે, એક પણ હરિયો નાખેલો નથી. તપાસ અધિકારી તપાસ કરે, સરકારી અધિકારી તપાસ કરે, કોઈ હાથી જોતી કોઈ છે